નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શોભાઈ કક્કડ અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ એજ્યુકેશન વિથ મધુબન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલની અંદર. હવે નામાની અંદર આપણે ચેપ્ટર નંબર 4 છે શરૂ કર્યું. શરૂ કરવાની સાથે સાથે એની અંદર મેં તમને જે શીખવાડી છે બાબતો કહી દઉં. ત્યાગ, લાભ એ 3 ગુણમાં દાખલા પૂછાઈ શકે એમ છે. ત્યારબાદ થિયરિકલ પણ જે એના MCQ છે તેને જોવાના, પછી તફાવત છે જોઈ લેવાના, ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ એનો, અને ઉદાહરણ નંબર 10. એટલું જેટલી વસ્તુ મેં કરાવી છે એ ખૂબ જ અગત્યની વસ્તુઓ છે. હવે આપણે ચેપ્ટર નંબર 1, 3 અને 4 એટલા ચેપ્ટર છે પૂરા કર્યા છે. હવે ચોથા ચેપ્ટરનો આજે આપણે લાસ્ટ આ લેક્ચર રાખી લઈએ કે જેની અંદર તમને થિયરિકલ જેટલા પણ ક્વેશ્ચન્સ છે, મીન્સ કે MCQ છે 10 એ કરાવીશ. સાથે સાથે ચેપ્ટર 1 અને ચેપ્ટર 3ના MCQ છે એ પણ આજના વિડીયોમાં તમારે શીખવાના છે. તો હવે ઓન સ્ક્રીન આપણે જોશું કે કઈ રીતે MCQ છે એ તમારે સોલ્વ કરવા, સમજાવીશું. ગોખવાના નથી, સમજી સમજી અને ગણી ગણીને યાદ રાખવાના થશે. તો હવે આપણે ઓન સ્ક્રીન વિડીયો ઉપર જોશું. તો ચાલો હવે શરૂ કરીએ આપણે MCQs. MCQs સૌથી પહેલાં આપણે જોઈએ જે ચેપ્ટર નંબર 1 છે એના MCQs તમને કરાવું છું અત્યારે. તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ છે ચેપ્ટર 1ના MCQs. હવે એની અંદર પહેલો ક્વેશ્ચન છે કે ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે. હવે ભાગીદારની જે મૂડી છે એના ઉપર એને જે વ્યાજ મળે છે એ પોતા માટે શું થાય. હું તમને એક એક્ઝામ્પલથી આ સમજાવું કે તમે રૂપિયા છે ક્યાંક રોકાયા છે, કોઈ કંપનીમાં રોકાયા છે. હવે તમને એના ઉપર જે વ્યાજ મળે એ તમારા માટે શું થાય. તો 4 ઓપ્શન છે, એમાંથી તમે સીધા જવાબ આપશો કે મારા માટે આવક થાય. તો અહીંયા ભાગીદાર માટે પણ મૂડીનું વ્યાજ છે એ શું થશે, આવક છે, એ આવક થશે. એટલે પહેલા જે MCQની અંદર જવાબ આવશે તમારો આવક. તો પેલો MCQ છે હવે કોઈને ભૂલાશે નહીં એક્ઝામ માટે. હવે અહીંયા ટ્વિસ્ટ કરીને પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે કહી દઉં છું. શબ્દ બદલે છે, અહીંયા લખ્યું છે ભાગીદાર માટે, પરીક્ષામાં કરી દઈ ભાગીદારી પેઢી માટે શું કરે, આટલો જ શબ્દ ફેરવો. ભાગીદારી પેઢી માટે તમે સીધું ગોતીકલું મારી જાઓ, જવાબ લખી નાખો આવક તો થઈ જાય ખોટો. જો ભાગીદારી પેઢી માટે પૂછે તો એના માટે તો ખર્ચ જ થવાનો છે, બરાબર. ભાગીદાર માટે પૂછે તો જ તમારે આવક લખવાની થશે. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન છે કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે. પ્રશ્નની અંદર જ જવાબ આવી ગયો એમ કયો તો ચાલે. હવે પદ્ધતિ 2 છે આપણી પાસે, એક તો અસ્થિર મૂડી ખાતાની અને સ્થિર મૂડી ખાતાની. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય એટલે તમને ખબર છે કે વસ્તુ સ્થિર રહે, હલનચલન થાય નહીં. અહીંયા શું કીધું છે આપણે કે મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે. તો હવે બદલાવ કેમ આવવાનો છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં. એટલે તમારો જવાબ અહીંયા આવશે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ત્યારબાદ ત્રીજું જોઈએ. તો ત્રીજું છે એની અંદર જો શું કહે છે ત્રીજામાં કે હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો ક્યાં ખાતે કઈ બાજુ લખાય છે. પહેલાં તો આ સમજવું જરૂરી છે હંગામી મૂડી પ્રથા શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં હું તમને સમજાવીશ હંગામી મૂડી પ્રથા છે એ શું છે એ હું તમને સૌથી પહેલાં સમજાવીશ. હવે હંગામી મૂડી પ્રથા એટલે શું, તો કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે જ તમારી હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. હવે અસ્થિર હોય
તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે માત્ર એક જ ખાતું તૈયાર કરવામાં આવે છે. કયું ખાતું તૈયાર કરવામાં આવે છે? મૂડી ખાતું. તો મૂડી ખાતે શું થશે? ઉધાર થશે કે મૂડી ખાતે શું થશે? જમા થશે. હવે આ બેમાંથી તમારો જે સાચો આન્સર છે શું થશે? નફો છે. નફો નફો હંમેશા જમા થતો હોય. એ જવાબ શું આવશે તમારો? મૂડી ખાતે જમા લખાય. તો આ થયો તમારો આન્સર. સમજાઈ ગયો હશે બધાને? હંગામી મૂડી પ્રથા એટલે કઈ પ્રથા? તો કે અસ્થિર મૂડી ખાતાની પ્રથા. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ખાલી એક જ ખાતું બનાવીએ આપણે, મૂડી ખાતું. તો અને પાછો નફો છે, તો નફો એ ક્યાં લખાય? મૂડી ખાતે જમા લખાય. ત્યારબાદ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં કે જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે ક્યાં ખાતે લઈ જવામાં આવે છે? હવે યાદ કરો, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં કેટલા ખાતા બનાવીએ છીએ આપણે? બે. એક તો મૂડી ખાતું અને બીજું હોય છે ચાલુ ખાતું. મૂડી ખાતાની અંદર માત્ર ને માત્ર શું કરતા હોઈએ છીએ આપણે? તો કે જે મૂડીની અસર હોય એ જ આપીએ છીએ. બીજી કોઈ અસર ત્યાં આપતા નથી. મૂડી હોય, મૂડી વધારાની લઈ હોય એ જ અસર આપતા હોય છે આપણે. તો ઉપાડ ખાતું બંધ કરી અને બીજું કયું ખાતું વધ્યું? બીજું ચાલુ ખાતું. ઉપાડ ખાતું બંધ કરી અને ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. તો આ થઈ ગયો ફોર્થ ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈએ પાંચમો ક્વેશ્ચન. શું કહે છે? ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? એક્ઝામ્પલથી સમજીએ કે ભાઈ તમારી પેઢી છે, પેઢીની અંદર તમે ભાગીદાર છો અને પેઢી પણ અલગ છે. એ તો ખબર હોવી જોઈએ કે ભાગીદાર એ અલગ છે અને પેઢી પણ અલગ છે. હવે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એટલે એને ખોટ ગઈ કહેવાય. ઉધાર બાકી એટલે નહીં, ખોટનું પાછું વ્યાજ એ ભોગવે છે. તો એ ભાગીદાર પોતા માટે શું થાય? પોતા માટે ભાગીદાર પોતા માટે તો એ ખર્ચ થાય. અને પેઢી માટે શું થશે? પેઢી માટે આવક થવાની. ભાગીદાર માટે જે વસ્તુ ખર્ચ થતી હશે ને એ પેઢી માટે શું થતી હશે? આવક થતી હશે. એટલે અહીંયા આપણને ખબર પડે કે ઉધાર બાકીનું વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે, તેથી પેઢી માટે શું થવાનું છે? આવક થશે. તો આ થઈ ગયું પાંચમો એમસીક્યુ. ત્યારબાદ આગળ વધીએ છઠ્ઠો એમસીક્યુ જોઈએ. છઠ્ઠા એમસીક્યુમાં જો ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે? કોઈ ભાગીદારે ઉપાડ કર્યો છે, ધંધામાંથી એને ઉપાડ કર્યો છે અને પાછો આ ઉપાડ ઉપર વ્યાજ પણ ચૂકવે છે, તો વ્યાજ ચૂકવે ત્યારે એ ભાગીદાર માટે શું થઈ જાય છે? ખર્ચ છે એ થઈ જાય છે. તો ભાગીદારનું ઉપાડ પરનું વ્યાજ, ઉપાડ એક તો ખર્ચો જ છે, પાછું એના ઉપર એ વ્યાજ ભરો, તો એ જે વ્યાજ ભરો છો એ તમારા માટે શું થઈ જશે? ખર્ચ. ભાગીદાર માટે ખર્ચ થાય અને જો પેઢી માટે પૂછે તો શું આવત? આવક આવત. એટલા માટે યાદ રાખવાનું, બે ભેગું પાકું કરી લેવાનું. ભાગીદાર માટે જે વસ્તુ ખર્ચ છે એ પેઢી માટે આવક છે, ભાગીદાર માટે જે વસ્તુ આવક છે એ પેઢી માટે ખર્ચ છે. કાયમી ધોરણા રૂલ છે, યાદ રાખી લેવું. આગળ વધીએ સાતમો પ્રશ્ન. સાતમા પ્રશ્નની અંદર જો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? હવે યાદ રાખજો મિત્રો, ગમે તેની ઉધાર બાકી હોય ને એટલે ખોટ હોય એટલી વસ્તુ તો ક્લિયર છે, ક્લિયર છે ને, ક્લિયર જ રાખવાની. કે ઉધાર બાકી એટલે ખોટ, ખોટ તો છે, ખોટ અહીંયા બે આપેલી છે. જો કાચી ખોટી આપેલી છે અને વેચણી પાત્ર ખોટી આપેલી છે. આપણે બ ને ડ બેમાંથી એક સિલેક્ટ કરવાનું થાય. હવે કાચી ખોટ વિશે તમે બધા જાણતા હશો, 11મા ધોરણનું યાદ હોય તો, કે કાચી ખોટ છે એ ક્યારે લખતા હતા આપણે? વેપાર ખાતું તૈયાર કરીએ ને ત્યારે લખતા હતા. ક્યારે? વેપાર ખાતું તૈયાર કરીએ ત્યારે. હવે અહીંયા તો વેપાર ખાતું તો છે નહીં, છે શું? નફા નુકસાન ફાળવણી ખાતું. તો જવાબ તમારો શું આવશે? વેચણી પાત્ર ખોટ. હવે જો અહીંયા ઉધાર બાકીની જગ્યાએ જો જમા બાકી કીધું હોત ને તો વેચણી પાત્ર નફો તમારો જવાબ થઈ જાય. એટલે યાદ રાખ લેવું, ઉધાર બાકી કે એટલે વેચણી પાત્ર ખોટ, જમા બાકી કે તો વેચણી પાત્ર નફો. આ રીતે તમને હું દરેક કન્સેપ્ટ ક્લિયર કરાવતો જાઉં છું. તમને ગમે એમ પૂછે ને તમે ખોટો જવાબ ન આપી શકો, એટલા માટે આ શીખવાડું છું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો ભાગીદારી કરારનામામાં
મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? મૂડી પર વ્યાજની જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ આપવાનું હોય કે ન હોય? તો જવાબ તમારો આવશે કાંઈ નહીં. બરાબર, મૂડી પર વ્યાજની જોગવાઈ ન કરવામાં આવી હોય તો મૂડી પર વ્યાજ કોઈ દી કંઈ અપાય નહીં. હા, લોનો જ શબ્દ એ વાપરો લોન પર વ્યાજ તો તમે 6% અટવાઈ જાય, પણ અહીંયા શબ્દ શું છે? મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કંઈ નહીં, મૂડી પર વ્યાજ અપાય નહીં. ત્યારબાદનો 9મો પ્રશ્ન જોઈએ તો એમાં કીધું છે, ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ છે એ ગણાય. હવે ધ્યાનથી વાંચો, ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી જાય છે. ખાલી આટલું જ વાત છે, ઉતાવળા લોકો શું કરશે? આટલું જ વાત છે, આખું નહીં વાંચે. શું કહે છે કે જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણે? તો પેઢીને ભાગીદારે આપેલી લોન ઉપર કેટલા ટકા વ્યાજ ગણાય એવું તમને પૂછેલું છે. તો અહીંયા જે જવાબ આવશે એ આવશે 6%. હવે અહીંયા જો ટ્વિસ્ટેડ કઈ રીતે કરે છે, અને ઘણા લોકો નવનીતમાં જોશે તો નવનીતમાં જવાબ કાંઈ નહીં પણ લખ્યો છે, પણ એ ખોટો છે મિત્રો. જવાબ આનો આ ક્વેશ્ચન પ્રમાણે જોઈએ ને તો 6% આવે. કદાચ અહીંયા ભાગીદારને કીધું હોત, ભાગીદારે છે ન્યા શબ્દ જો ને વાપરો હોત તો વ્યાજ ગણાય નહીં, એ સાચો જવાબ થાય. પણ અહીંયા ભાગીદારે કીધું છે એટલા માટે 6% તમારો સાચો જવાબ છે એ થશે. નવનીતમાં જવાબ ખોટો છે, સુધારી લેવો. અને જો અહીંયા શબ્દ ને આપ્યો હોય તમારી ચોપડીમાં તો વ્યાજ ગણાશે નહીં, ભાગીદારે છે એટલે વ્યાજ ગણાશે 6%. લાસ્ટ ક્વેશ્ચન, ABC નું મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વેચવીપાત્ર નફો 66,000 હોય તો સીને કેટલો નફો મળે? તો અહીંયા દરેક વિદ્યાર્થી, ઘણા વિદ્યાર્થીઓએ ભૂલો કરેલી છે. જવાબ શું કરશે ભાઈ? બુદ્ધિ માટે સી, એક પ્રમાણ 3, 5, 6, 66, 1, 6 જવાબ ખોટો પડશે. કેમ કે આ છે બોર્ડની ગુગલી. શું ગુગલી છે જોઈએ. ચાલો, મૂડીનું પ્રમાણ છે, નફાનું પ્રમાણ છે ભાઈ, આ છે મૂડીનું પ્રમાણ. તો મૂડીનું પ્રમાણ ધ્યાનમાં લેવાનું હોય નહીં, અને જ્યારે જ્યારે નફાનો જે પ્રમાણ છે એ ન આપેલું હોય ત્યારે આ જે 66,000 છે એ ત્રણેય ભાગીદારને સરખે હિસ્સે વેચાય. એટલે તમારો જવાબ આવશે બ 22,000, 22,000 અને 22,000. ત્રણેય ભાગીદારને 22,000 મળી જશે, અને જવાબ તમારો જે 66,000 છે એમાંથી આવશે 22,000, એ તમારો જવાબ થશે. ઘણા વિદ્યાર્થીઓ આમાં એવું કરે કે આ જવાબમાં ભૂલ છે, આ ખોટું છે, આમ તેમ. પણ આપણે જે આવી ગુગલીઓ છે એનાથી બચવાનું છે. આ ક્વેશ્ચન છે એ બોર્ડમાં પણ પૂછાયેલો છે, ઘણા વિદ્યાર્થીઓ ખોટો જવાબ પણ જે તે સમયે લખેલો હોય છે. તો આનો જવાબ આવશે 22,000, એ છે કરેક્ટ આન્સર. હવે આપણે આગળ વધશું ચેપ્ટર નંબર 3ના MCQ તરફ. તો હવે આગળ જોશું ચેપ્ટર નંબર 3નો સ્વાધ્યાયના MCQs. તો ચાલો હવે ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન એના MCQs છે એ જોઈ લઈએ. પહેલો MCQ છે, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? આ શબ્દ તો આપણે ધોરણ 11 સાંભળતા આવીએ છીએ. પાઘડી એ અદૃશ્ય મિલકત છે, દેખાતી નથી, એટલા માટે પહેલાની અંદર જવાબ આવશે તમારો અદૃશ્ય મિલકત છે. ત્યારબાદ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 2, પાઘડીનો આધાર કોના પર રહેલો છે? પાઘડી છે એ કેના ઉપર રહેલ હોય છે, એનો આધાર કેના ઉપર છે? કર્મચારી ઉપર છે? નહીં ભાઈ, કર્મચારી ઉપર કઈ આધાર નથી. ધંધાકીય એકમના સંચાલકો ઉપર છે? નહીં, એ પણ નથી. પછી જોઈએ તો ધંધાકીય એકમની મિલકતો ઉપર છે? ના ભાઈ, એ પણ નથી. હવે ચોથામાં તો કોઈ ના પાડી જ ના શકે ને. ચોથો જોઈએ સાચો જવાબ થશે, કેના ઉપર રહેલ છે? ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર આધાર રાખે છે. તો કરેક્ટ આન્સર થશે અહીંયા ડ, ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. કઈ રીતે એવું?
તો કે ભાઈ પાઘડી ક્યારે સર્જન થાય ક્યારે પાઘડીનું, કે તમે લાંબા સમય સુધી એક ફિલ્ડમાં રાજ કરો, એક ફિલ્ડમાં તમે આમ પ્રતિષ્ઠા મેળવો, ત્યારે તમારી પાઘડી છે ઉદ્ભવે છે. એટલે ભવિષ્યમાં જળવાઈ રહે એવા નફા ઉપર પાઘડી છે આધાર રાખે છે. ત્રીજો પ્રશ્ન છે, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. રોકાણો, કાયમી મિલકતો, ધંધાકીય એકમની પ્રતિષ્ઠા, હરીફાઈ, હમણાં જ કીધું પ્રતિષ્ઠા શબ્દ વાપરો છે, તો પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. ત્યારબાદ આગળ વધીએ, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી છે એની કિંમત કેવી હોય છે, ઓછી હોય છે. કે વ્યક્તિગત કૌશલ્યનું જ મહત્વ હોય ત્યાં પાઘડી છે એ કેવી જોવા મળે છે, ઓછી જોવા મળે છે. આ મેં તમને જે અસર કરતા પરિબળો છે એની અંદર આ બધું સમજાવેલું હતું જે તે સમયે, એ થિયરીમાંથી જ આ પ્રશ્નો જે બન્યા છે. હવે જોઈ લે પાંચમો પ્રશ્ન, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? આ ક્વેશ્ચન મેં અગાઉ કરાવી દીધો છું. સતત નફો વધતો હોય કે સતત નફો ઘટતો હોય તો ભારિત સરેરાશ નફાની રીત છે એ આવતી હોય છે. તો અહીંયા કઈ રીત આવશે? ભારિત સરેરાશ નફાની રીત. ત્યારબાદ જોઈએ છઠ્ઠો ક્વેશ્ચન, અપેક્ષિત નફો બરાબર શું થશે? તો અપેક્ષિત નફો બરાબર એનું સૂત્ર જ મૂકવાનું છે, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. સૂત્ર અગાઉ તમે આ રીતના જે દાખલા ગણ્યા હતા એમાં શીખી ગયા છો. ત્યારબાદ સાતમું છે, સૂત્ર છે, અધિક નફો બરાબર શું થાય? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. એટલે તમારો સી છે એ જવાબ, ક છે એ જવાબ થઈ જશે. તો આ રીતના હતા સાત MCQ. આની થિયરી માટે, આના MCQ માટે હું તમને એક સલાહ આપીશ કે જે દરેક રીતો છે એ ડિટેલમાં એકવાર વાંચી જાવી, તો તમને આની જે નાના નાના ક્વેશ્ચન કહેવાય ને કે ભાઈ એક લીટીમાંથી ક્વેશ્ચન નીકળે એવા ક્વેશ્ચન તમને સરળતાથી આવડી જશે. એટલે એના માટે હું તમને રિફર કરીશ કે તમે વાંચો, જે પણ રીત છે એ પૂરેપૂરી ડિટેલમાં વાંચજો, એટલે તમને MCQ આવડી જશે. હવે આગળ જોશું આપણે ચેપ્ટર નંબર 4, જે હમણાં જ આપણે ચલાવ્યું એના MCQ છે એ જોઈએ. હવે આગળ ચેપ્ટર નંબર 4ના MCQ. તો હવે સ્ક્રીન ઉપર છે ચેપ્ટર 4ના MCQ. પહેલો MCQ વાંચી, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે આપણે અહીં એક નવું ખાતું શીખ્યા, એ હતું પુનઃમૂલ્યાંકન ખાતું. એટલે પુનર્ગઠન થાય ત્યારે કયું ખાતું બનાવવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન ખાતું. ત્યારબાદ બીજો જે ક્વેશ્ચન છે શું છે? કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય તો તેની અસર ક્યાં થાય છે? મિલકતોની કિંમતમાં વધારો, પુનઃમૂલ્યાંકન ખાતું શું થવાનું છે? જમા થવાનું છે. ક્લિયર છે ને? કીધું તું કે મિલકત વધે તો ફાયદો થાય, ફાયદો થાય નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. હવે આમાંથી ઓપ્શન્સ જોઈએ તો એક તો અહીંયા આવ્યું, એક બેમાં પુનઃમૂલ્યાંકન ખાતું જમા થયું. હવે બીજા જે એના બે પહેલું છે જોઈએ કે મિલકતોની કિંમતમાં ઉમેરાય કે બાદ. હવે વધારો થાય તો તમે જ વિચારો શું કરાય, ઉમેરાય કે બાદ કરાય? તમે જવાબ આપશો તરત દેખીનો શું આવશે? ઉમેરાય. ઉમેરી દો એટલે તમારો જવાબ આવશે અ, મિલકતોની કિંમતમાં ઉમેરાય અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય. તો આ રીતે બીજો જે જવાબ છે એ ક્લિયર થઈ ગયો તમારો. ત્યારબાદ આગળ વધીએ તો જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 3 જોતા જાઓ. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય છે. દેવું છે એ તમારું ઘટે છે બરાબર, તો તેની અસર શું થાય? હવે દેવું ઘટે, ફાયદો થઈ ગયો, જમા થાય, પુનઃમૂલ્યાંકન જોઈએ. ઓપ્શન છે પુનઃમૂલ્યાંકન થતા જમા તો છે. હવે દેવું છે એ ઘટ્યું, ઘટે તો શું થવાનું છે ભાઈ? બાદ જ થવાનું, ઘટે તો પ્લસ તો થાય નહીં, ઘટે એટલે બાદ થાય. માટે આમાં પણ જવાબ આવશે જે તે દેવામાંથી બાદ અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ
નફા નુકસાન ફાળવણી ખાતું, નફા નુકસાન ખાતું મૂડી અનામત ખાતું, કે નફા નુકસાન હવાલા ખાતું. હવે ઘણા વિદ્યાર્થીઓ આમાં શું કરશે કે નફા નુકસાન ફાળવણી ખાતું લખી નાખશે, તો એ જવાબ થાય ખોટો. નફા નુકસાન ખાતું તો છે જ નહીં, મૂડી અનામત તો છે જ નહીં, તો હવે શું રહ્યો છેલ્લો જવાબ? નફા નુકસાન હવાલા ખાતું. તો આની અંદર જવાબ આવશે તમારો નફા નુકસાન હવાલા ખાતું. એ મેં તમને સમજાવતી વખતે બતાવ્યું હતું કે એનું બીજું નામ યાદ રાખજો, પૂછાઈ ગયું. ચાલો નેક્સ્ટ. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? તો એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી, એ મુજબ જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવે છે, જે પણ નફો કે નુકસાન હોય એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 6-7 જોઈ લઈ. છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે? ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે છે? તો એકત્રિત નફો છે એના વિશે મેં તમને જો ઓલી આમનંદ યાદ કરાવું પાછી એકવાર, જે હતી એ કે ભાઈ નફો હોય, એકત્રિત નફો હોય તો તમારે શું કરવાનું થાય? તો કે નફો એટલે ફાયદો થાય, ભાગીદારોના જે મૂડી ખાતા હોય એમાં જમા બાજુ લખવાના થાય. એટલે આમાં જવાબ આવશે ક, નફો થાય એટલે ભાગીદારના મૂડી ખાતે જમા થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગ બરાબર. હવે સુતા હોય ને ઉઠાડીને પૂછે ને તો આ ક્વેશ્ચન છે એ તો આવડવો જ જોઈએ. કેટલા દાખલા ગણ્યાના? તો જૂનો નફા નુકસાનનો ભાગ માઇનસ નવો નફા નુકસાનનો ભાગ, જૂનો ભાગ માઇનસ નવો ભાગ આપણે ટૂંકમાં લખતા હતા ને, તો એ જ જવાબ અહીંયા આવશે. ત્યાગનું સૂત્ર છે લખવાનું થઈ. પછી એવી જ રીતે લાભનું પ્રમાણ બરાબર શું થશે? તો લાભનું પ્રમાણ બરાબર શું લખશે? તો કે નવો નફા નુકસાનનો ભાગ માઇનસ જૂનો નફા નુકસાનનો ભાગ. આમાં જવાબ આવશે એ અ, તમારો જવાબ થશે તો આમાં અ જવાબ આવી ગયો. પછી આગળ વધીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એમાં શું છે? ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો બજાર કિંમતે, યાદ રાખજો બજાર કિંમતે પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. આવો એક લીટીમાં સેન્ટેન્સ છે લખેલું પાઠ્યપુસ્તકમાં જોજો તમે, આ લીટીમાંથી કાઢેલો પ્રશ્ન કહેવાય. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન આજનો જોઈએ શું છે? ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ ક્યાં દર્શાવવામાં આવે છે? તો યાદ રાખજો કારીગર નફા ભાગ ભંડોળ છે એ વેચાશે નહીં, સીધે સીધું પુનઃમૂલ્યાંકન બાદ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તમારે દર્શાવી દેવાનું રહેશે. તો આનો જવાબ આવશે બ. તો આ સાથે જ આપણે ચેપ્ટર નંબર 1, 3, અને 4 એના MCQ ને લગતો વિડીયો છે સમાપ્ત કર્યો. આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન, અને વધુમાં વધુ વિડીયોને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. જે પણ નવા યુઝર્સ છે, નવા વ્યૂઅર્સ છે, એ લોકોને ખાસ કે આવું એજ્યુકેશન રિલેટેડ ન્યૂઝ પણ આપણે આપીએ છીએ, તો એ જોવા માટે પણ તમે સબસ્ક્રાઈબ છે એ ચેનલને કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.